हेलो, गुड मॉर्निंग स्टूडेंट्स, वेलकम टू गुजराती क्लास, फिफ्थ स्टैंडर्ड इंग्लिश मीडियम, चैप्टर नंबर 2, माथाना वार केटला। आ चैप्टर अगाउना तास में तमने पूर्ण करावियो हतो, एनी सारी चर्चा पण करी हती। हवे ए चैप्टर विषे थोड़ी चर्चा करी लईए, એટલે થોડો ખ્યાલ તમને એક્સરસાઇઝમાં આવી જાય। પાઠમાં બાદશાહ અકબર અને બીરબલની વાત હતી। એક વખત અકબર બાદશાહે પોતાના દરબારમાં દરબારીઓને અને બીરબલને પ્રશ્ન કર્યો હતો। દરબારીઓને શું પ્રશ્ન કર્યો હતો કે મારા માથામાં વાળ કેટલા છે। હવે સ્વાભાવિક વાત છે કે માથાના વાળની ગણતરી થઈ શકે નહીં, પણ રાજા હતા, એમને જે વિચાર આવે, જે પ્રશ્ન ઊભો થાય, એનો જ્યાં સુધી એમને જવાબ ન મળે ત્યાં સુધી એમને ચેન પડે નહીં। એટલે આ સવાલનો જવાબ એક ચતુર દરબારી જે હતો એને બીરબલને બોલાવી અને એ પ્રશ્નનો જવાબ બીરબલ આપશે એવી વાત રાજાને કરી। એ દરબારી બીરબલને ફસાવવા માગતો હતો, એટલે બીરબલને બીજે દિવસે દરબારમાં બોલાવવામાં આવે છે। એટલે રાજા બીરબલને સવાલ કરે છે કે બીરબલ, મારા માથામાં વાળ કેટલા છે। એટલે બાદશાહના સવાલનો બીરબલ શું જવાબ આપે છે કે 1,36,636, આવો જવાબ આપે છે। પછી જ્યારે દરબારીને ખોટું લાગે છે એટલે દરબારી પૂછે છે કે બીરબલ ખોટું બોલે છે, એટલે દરબારી ફરી પાછો બીરબલને સવાલ પૂછે છે કે તો બીરબલ, મારા માથામાં કેટલા વાળ છે એ તું કહી શકીશ। એટલે દરબારીના સવાલનો બીરબલ શું જવાબ આપે છે કે 99,999, આવો જવાબ આપે છે। હવે આગળ વાત ચાલે છે ત્યારે દરબારીને આ વાત ખોટી લાગે છે કે બીરબલ ખોટું બોલે છે, એટલે બીરબલ શું કહે છે કે તો પછી હજામને બોલાવો, હજામ એટલે વાળંદ, હજામને બોલાવો તો વાળ કાપે, મુંડન કરે, એટલે ખબર પડે કે દરબારીના માથા પર કેટલા વાળ છે એમ। એટલે દરબારીને ખરાબ લાગે છે કે જો હજામ આવશે, મારા વાળ કાપશે અને ગણતરી થશે તો હું હસીને પાત્ર બનીશ, મારી બધા મજાક ઉડાવશે। એટલે એ પોતે વાત સ્વીકારવા દરબારી તૈયાર થઈ જાય છે કે ખરેખર સાચી વાત છે કે મારા માથામાં આટલા જ વાળ છે એમ, પોતે વાત સ્વીકારી લે છે બીરબલની। આવી ચર્ચા મેં અગાઉના તાસમાં આ પાઠમાં તમને કરી હતી। હવે એના વિશેની એક્સરસાઇઝ છે 5 નંબર 10 ઉપર સ્વાધ્યાય છે, એમાં પ્રશ્નોના જવાબ છે। જુઓ, પ્રશ્ન નંબર 1 છે કે બાદશાહે દરબારીને શું પ્રશ્ન પૂછ્યો, તો દરબારમાં સભા ભેગી થઈ હતી ત્યારે બાદશાહે દરબારીના સવાલનો એક જવાબ આપ્યો। દરબારીને જે પ્રશ્ન પૂછે છે એ દરબારી બાદશાહને કહે છે કે બાદશાહ દરબારીને કહે છે કે મારા માથામાં કેટલા વાળ છે એવો પ્રશ્ન કરે છે, એનો જવાબ તમે આ રીતે લખી શકો। બીજા નંબર પર જુઓ કે બીરબલે બાદશાહના સવાલનો શું જવાબ આપ્યો। બાદશાહ જ્યારે બીરબલને સવાલ કરે છે કે મારા માથામાં કેટલા વાળ છે, એટલે બીરબલ બાદશાહના સવાલનો શું જવાબ આપે છે કે 1,36,636, આ જવાબ આપે છે। પછી ત્રીજો પ્રશ્ન જુઓ કે બીરબલે દરબારીના સવાલનો શું જવાબ આપ્યો, તો બીરબલે દરબારીના સવાલનો એ જવાબ આપ્યો કે 99,999 વાળ છે।
બીરબલે ગણતરીની ખાતરી કરવા માટે કોને બોલાવવા કહ્યું? બીરબલે ગણતરીની ખાતરી કરવા માટે એટલે કે વાળની ગણતરી કરવા માટે કોને બોલાવવા કહ્યું હતું? હજામને બોલાવવા કહ્યું હતું. આ સવાલમાં તમે એ રીતે જવાબ લખી શકો. પણ ખાસ તમારે આ બે પ્રશ્નમાં યાદ રાખવાનું કે બીરબલે બાદશાહના સવાલનો શું જવાબ આપ્યો. તો બાદશાહે સવાલ પૂછ્યો ત્યારે બીરબલે એવો જવાબ આપ્યો હતો કે 1,36,636. અને જ્યારે દરબારીએ સવાલ કર્યો ત્યારે એ જ દરબારીના સવાલનો બીરબલે શું જવાબ આપ્યો હતો કે 99,999. હવે જુઓ, આ વિભાગમાં વાક્યોમાં જોડણીની ભૂલો સુધારી ફરી વાક્ય લખો. વાક્ય આપેલા છે, એ વાક્યોમાં જોડણીની ભૂલો આપેલી છે. રસ્વાઈ દીર્ઘઈ કાનો માત્રની ભૂલ આપેલી છે, એ ભૂલ સુધારીને તમારે ફરીથી આખું વાક્ય લખવાનું છે. પાન નંબર 11 ઉપર તમારે આ વાક્યો આપેલા હશે. તમારી પુસ્તકમાં તમે સાથે ને સાથે લખતા જશો. પહેલું વાક્ય છે, તમે બહુ બાહોશ છો. બાહોશમાં ક્યાં ભૂલ છે? કે આ સ સફરજનનો સ છે એની જગ્યાએ શું આવશે? શરણાઈનો સ આવશે. બુદ્ધિશાળી છો. બુદ્ધિશાળી શબ્દમાં ક્યાં ભૂલ છે? તો બુદ્ધિશાળીમાં ધીમા દીર્ઘય આપેલી છે એની જગ્યાએ શું આવશે? રસ્વય આવશે. એટલે હવે જવાબ લખવાનો કે તમે બહુ બાહોશ. સની જગ્યાએ મીંડાવાળો સ આવી ગયો એટલે કે શરણાઈનો સ આવી ગયો. મેં બાહોશ છો, બુદ્ધિશાળી અહીંયા દીર્ઘય છે એ ભૂલ છે એટલે સુધારીને આપણે શું લખ્યું? રસ્વય લખી અને બુદ્ધિશાળી શબ્દ લખ્યો. હવે બીજો વાક્ય જુઓ. બીરબલની ગણતરી ખોડી હોય તો ખાતરી કરો. અહીંયા ક્યાં ક્યાં ભૂલ છે જુઓ. ગણતરીમાં ગ છે એ ગણપતિનો ગ આવે એટલે આખો શબ્દ ફરીથી તમારે ગણપતિનો ગ મૂકીને લખવાનો. ખોડીમાં ખોડી તને બદલે શું છપાયું છે? દ. એટલે અહીંયા જોડની મિસ્ટેક છે. ખોટી હોય તો ખાતરી. ખાતરીમાં વચ્ચે જે ટ છે એ ટ ખોટો છે એની જગ્યાએ શું આવશે? ત આવશે એટલે ખાતરી. એ રીતે વાક્ય લખવાનું છે. બીરબલની ગણતરી ભૂલ સુધારીને આપણે લખી દીધું. ગણતરી ખોડીની જગ્યાએ શું આવશે? ખોટી હોય તો ખાતરી કરો. તપેલીનો ત આવશે અને ખાતરી શબ્દ સાચો આપણો લખાઈ ગયો. બરાબર. હવે જુઓ ત્રીજું વાક્ય. કોણ ખોડું તેની ખબેર પટી જશે. અહીંયા ક્યાં ક્યાં ભૂલ છે શબ્દો તમે વાંચો એટલે તૈયારીમાં તમને ખ્યાલ આવી જાય કે ભૂલ કઈ જગ્યાએ છે. હવે ખોડું, ખોડુંની જગ્યાએ શું આવશે? ખોટું. તેની ખબેર, ખબેરની જગ્યાએ આવશે ખબર. તેની ખબર પટ્ટીની જગ્યાએ પડી જશે એટલે અહીંયા ટી છે એની જગ્યાએ શું આવશે? ડ આવશે. હવે સાચું વાક્ય જુઓ. કોણ ખોટું તેની ખબર પડી જશે. બરાબર. કોણ ખોટું તેની ખબર પડી જશે. ભૂલવાળા શબ્દો સુધારી અને આપણે ફરીથી એ શબ્દો સાચા લખી અને વાક્યને પૂર્ણ કર્યું. આ રીતે જોડણી મિસ્ટેક છે એટલે એ જોડણીવાળા ભૂલો સુધારી અને સાચા વાક્યો આપણે ફરીથી લખવાના છે. હવે જુઓ ઈ વિભાગ. સમાનાર્થી શબ્દોના જોડકા જોડો. તમારે સમાનાર્થી શબ્દના જોડકા જોડવાના છે. એમાં પહેલો છે બુદ્ધિશાળી. બુદ્ધિશાળી એટલે હોશિયાર, ચતુર,
ચાલાક પણ કહી શકાય. હવે એના માટેનો શબ્દ સામે છે એ જોવાનું છે. ત્રીજા નંબર પર છે હોશિયાર, એની સાથે તમે આ ડોટ્સ કરેલા છે એ ડોટ ટુ ડોટ તમારે જોડવાના છે. હવે બીજો છે સવાલ. સવાલને બીજા શબ્દમાં શું કહી શકાય કે પ્રશ્ન. પ્રશ્ન શબ્દ આપેલો છે, જુઓ ચોથા નંબરનો શબ્દ છે પ્રશ્ન. તો સવાલને આપણે જોડી દઈશું પ્રશ્ન સાથે. હવે ત્રીજો શબ્દ છે હજામ. હજામ એટલે વાળન. વાળન શબ્દ પહેલો આપેલો છે એ વાળન શબ્દ સાથે આપણે જોડી દઈશું. ચોથો શબ્દ છે બાદશાહ. બાદશાહ એટલે રાજા. અને રાજાને બીજા શબ્દમાં નૃપ અને ભૂપ પણ કહી શકાય. અહીંયા શું આપેલું છે તમારે, બાદશાહ માટે રાજા શબ્દ આપેલો છે એટલે એની સાથે આપણે જોડી દઈશું. હવે જુઓ એ વિભાગમાં વિરુદ્ધાર્થી શબ્દોના જોડકા જોડો. વિરુદ્ધાર્થી શબ્દ આપેલા છે એના જોડકા આપણે જોડવાના છે. પહેલો શબ્દ છે સવાલ. સવાલ શબ્દ સમાનાર્થીમાં પણ છે અને વિરોધીમાં પણ છે. એટલે આ ખાસ તમારે યાદ રાખવાનું કે જ્યારે સમાનાર્થી શબ્દ આવે સવાલ માટેનો તો પ્રશ્ન થશે, અને જ્યારે વિરોધી શબ્દ આવે તો સવાલનો શું વિરોધી અર્થ થશે, જવાબ અથવા ઉત્તર પણ કહી શકાય. હવે ઉત્તર અને જવાબ એ બંને શબ્દમાંથી સામે કયો શબ્દ છે એ શોધવાનું છે. ત્રીજા નંબર પર જવાબ આપેલું છે એટલે આ જવાબ સાચો છે એટલે એની સાથે આપણે એને જોડી દઈશું. બહુ બીજો શબ્દ છે બહુ. બહુ એટલે વધારે હોય એને આપણે બહુ કહીએ છીએ, પણ જ્યારે થોડું હોય ઓછું હોય ત્યારે આપણે ઓછું કહીએ છીએ. એના વિરોધીમાં ઓછું અથવા થોડું કયો શબ્દ આપેલો છે એ શોધવાનો છે. થોડું શબ્દ આપેલો છે એટલે બહુનો વિરોધી શબ્દ કયો થશે, થોડો. હવે ત્રીજો શબ્દ છે ખોટું. ખોટુંનો વિરોધી શબ્દ ખરું અને સાચું બંને આપણે કહી શકીએ છીએ, પણ ખોટું અને સાચું એ બંને શબ્દમાંથી કયું છે, ખરું અને સાચું બંનેમાંથી ખરું શબ્દ આપેલો છે એટલે ખોટુંનો વિરોધી શબ્દ કયો થશે, ખરું. હવે વધવું. વધવું એટલે વધે છે, અને ઊંચું થતું હોય તો આપણે શું કહીએ છીએ કે ઘટતું જાય છે. ઘટતું શબ્દ આપેલો છે, જુઓ બીજા નંબર પર તમારે શબ્દ છે ઘટવું. વધવું તો ઘટવું, તો વધવુંને ઘટવું સાથે આપણે જોડી દઈશું. બરાબર, આ રીતે તમારો સ્વાધ્યાય પૂર્ણ થાય છે. પાર્ટ વન અને પાર્ટ ટુ બંનેમાં તમારે આ સ્વાધ્યાય આખો પાઠ તમારે પૂર્ણ થાય છે. એનો ઘરે તમે સારી રીતે અભ્યાસ કરશો અને આખો સ્વાધ્યાય બુકમાં અને નોટમાં બંનેમાં સારી રીતે સુંદર અક્ષરે તમે લખશો. ઘરમાં રહો, સ્વસ્થ રહો, તંદુરસ્ત રહો. થેન્ક યુ.